ભરૂચ અને અંકલેશ્વરમાં આગામી તારીખ 14મી તારીખે યોજાનારી રથયાત્રાને પગલે વહીવટીતંત્ર તેમજ રથયાત્રાના આયોજકો તડામાર તૈયારીમાં લાગી ગયા છે. અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ ભગવાન જગન્નાથજી મંદિર ખાતે અષાઢી બીજના રોજ નીકળનાર રથયાત્રાની તડામાર તૈયારીઓ સાથે રથને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ જગન્નાથજી મંદિર ખાતે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની ભવ્ય રથયાત્રાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તારીખ 14મી જુલાઈના રોજ રથમાં ભગવાન જગન્નાથજી, બલભદ્ર અને સુભદ્રાજી ફૂલોના શણગાર સાથે રથમાં નગર ચડિયાએ નીકળશે ત્યારે રથયાત્રાની તૈયારીમાં આયોજકો જોતરાયા છે. હાલ ભગવાન જગન્નાથની યાત્રા નિમિત્તે રથનું પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે અને રથને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે ભગવાન જગન્નાથ યાત્રાને લઈને ભક્તો પણ યાત્રામાં જોડાવા માટે તૈયાર છે તેમ આયોજક જીતેન્દ્ર પટેલે જણાવ્યું હતું. અષાઢ સુદ બીજ 14 તારીખ અને શનિવારના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની અંકલેશ્વર જગન્નાથ મંદિર ખાતે 15મી રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. અમારી તૈયારી રથયાત્રાની પૂર્ણ થઈ છે, બાકીનું જે થોડી ઘણું કામગીરી બાકી છે તે એક બે દિવસમાં પૂર્ણ થઈ જશે. ભરૂચ શહેરમાં આગામી 14મી તારીખે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા પંડિત ઓમકારનાથ કલાભવન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા પોલીસ વડા સંદીપસિંહ, ધારાસભ્ય દુષ્યંત પટેલ, પ્રાંત અધિકારી જેવી દેસાઈ અને શાંતિ સમિતિના સભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી 14મી જુલાઈના રોજ ભરૂચની નગરચર્યા કરવા માટે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નીકળવાના છે, જેને લઈને સુચારું આયોજન તથા લોકો આ પર્વમાં શાંતિપૂર્વક લાભ લઈ શકે તે હેતુથી ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા દરમિયાન શહેરમાં સુલે શાંતિ જળવાઈ રહે તે હેતુ સાથે તમામ ધર્મના અગ્રણીઓ અને શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડાએ તમામ ધર્મના લોકોને શાંતિથી આ તહેવારમાં ભાગ લઈ સુપેરે તહેવારને પાર પાડવાની અપીલ કરી હતી.